गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ला आपणे तारा केन्द्रनी टूंकनोज विषय अभ्यास कर्यो, बराबर। हवे आगळनी टूंकनोज विषय आपणे अभ्यास करिए तो धोरण 11 नी अंदर चेप्टर नंबर 8 कोष एटले सजीवनो जीवंत एकम, बराबर। आगळनी जे टूंकनोज छे जेनुं नाम छे कोष केन्द्र, एटले न्यूक्लियस कहेवाय एने, बराबर। हवे कोष केन्द्र विषे आपणे आगळ शरूआतमां थोड़ी चर्चा करी गया कोषना विहंग अवलोकनमां, जे कोषनी अंदर कोष केन्द्र आयेलू होय पटलमय होय एने आपणे कहेता था सुकोष केन्द्रीय कोष, अने जेनी अंदर कोष केन्द्र आवेलू नथी तेने कहीशुं आदि कोष केन्द्रीय कोष तरीके एने ओळखवामां आवे छे, बराबर। हवे जे वात करीए तो वनस्पति कोष अने प्राणी कोषनी अंदर सरस मजानो गोळाकार अंगिका जेनुं नाम छे कोष केन्द्र आवेलू छे, बराबर। तो ए कोष केन्द्र नी शोध कोने करी ए पण आपणे शीखी गया, रॉबर्ट ब्राउन नामना वैज्ञानिके सौ प्रथम तेनी शोध करी। तो एना विषे आपणे जोईए तो कोष केन्द्र, रॉबर्ट ब्राउने 1831 मां कोष केन्द्र विषे माहिती आपी। रॉबर्ट ब्राउने 1831 नी अंदर कोष केन्द्र विषे माहिती आपी। बीजू के त्यारबाद फ्लेमिंग नामनो जे वैज्ञानिक छे जेने अल्कलीय એટલે આલ્કલિક માધ્યમ ધરાવતું અભિરંજિત થી એને અભિરંજિત કરી કોષ કેન્દ્રમાંથી મળતા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખ્યું, બરાબર। આને શું કર્યું, આલ્કલિક અભિરંજક થી અભિરંજિત કરી કોષ કેન્દ્રની અંદરથી, અને એ જે ભાગ અભિરંજિત થયો જેનું નામ એને શું આપ્યું, દ્રવ્યની શોધ કરી ગુંજરામભાઈ જેનું નામ આપ્યું એને રંગસૂત્ર દ્રવ્ય, બરાબર। તો ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે અલ્કલીય અભિરંજિતથી અભિરંજિત કરી કોષ કેન્દ્રમાં મળતા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખ્યું, બરાબર। ત્યારબાદ વાત કરીએ તો કોષ કેન્દ્રનો અભ્યાસ કરવો હોય, સ્પષ્ટ કોષ કેન્દ્ર વિશે જાણવું હોય તો કઈ અવસ્થા આપણે કોષ વિભાજનના તબક્કાઓ જોઈશું, બરાબર। તો એ કોષ વિભાજનના તબક્કામાં અલગ અલગ પ્રકારના હોય છે, આંતરાવસ્થા છે, ભાજનાવસ્થા છે, ભાજનોત્તર અવસ્થા છે, બરાબર, પૂર્વાવસ્થા છે, ભાજનાંતિમ અવસ્થા છે, બરાબર। તો આ જે કોષ કેન્દ્રના જે તબક્કાઓ છે એની અંદર ભાજના આંતરાવસ્થાનો જે તબક્કો છે તે દરમિયાન તમે કોષ કેન્દ્રના સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, બરાબર। તો જોઈએ આની અંદર તો આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં પુષ્કળ પ્રમાણમાં પ્રસરણ પામેલ રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા ન્યુક્લિયો પ્રોટીન તંતુ, બરાબર। હવે વાત કરીએ તો જે આંતરાવસ્થાનું જે કોષ કેન્દ્ર છે એની અંદર કયા કયા ભાગો આવેલા હોય તો જોઈએ, આ જે તમને બહાર જોવા મળે છે એ શું કહેવાય, કોષ કેન્દ્ર પટલ કહેશું, ઓકે। કોષ કેન્દ્ર પટલ કેવી છે, પટલમાં અંગિકા છે, બહારની બાજુ બાહ્ય પટલ હોય, અંદરની બાજુ અંતઃપટલ છે। હવે વચ્ચે વચ્ચે શું છે, એ જગ્યા છે જો અવરોધ પેદા થાય છે જેનું નામ છે કોષ કેન્દ્ર છિદ્ર, બીજું કઈ નામ છે એનું, કોષ કેન્દ્ર છિદ્ર, બરાબર। ત્યારબાદ વાત કરીએ તો અંદર ગોળાકાર જે અંગિકા છે જેનું નામ છે કોષ કેન્દ્રિકા, બરાબર, શું કહીશું એને, કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે, અને અંદર જે ગુંજરામય દ્રવ્ય છે જેનું નામ છે રંગસૂત્ર દ્રવ્ય, શું કહીશું એને, રંગસૂત્ર દ્રવ્ય, એટલે કોષ કેન્દ્ર છિદ્ર છે, કોષ કેન્દ્ર રસ છે, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય, બરાબર। આટલી રચનાઓ વિશે આપણે સમજવાનું છે। હવે આગળ જોઈએ તો એના અંદર ન્યુક્લિયો પ્રોટીન નું રંગસૂત્ર બનેલું હોય, કોષ કેન્દ્રીય આધારક હોય, એટલે આજે અવકાશ મિશ્ર જે ભાગ જોવા મળે છે કોષ કેન્દ્ર રસ એને કહીશું કોષ કેન્દ્રીય આધારક, અને અંદર શું આવેલા હોય, કોષ કેન્દ્રિકા, બીજું કોઈ કોષ કેન્દ્રિકાની સંખ્યા કેવી હોય, એક કરતા વધારે પણ હોઈ શકે, બરાબર। હવે આની અંદર કયો ભાગ સાનો બનેલો છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે રંગસૂત્ર દ્રવ્ય, તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર શું કહેવાય એને, બીજું નામ છે જનીન દ્રવ્ય, જે સાનું બનેલું હોય તો ન્યુક્લિયો પ્રોટીન નું બનેલું છે, સાનું બનેલું છે ન્યુક્લિયો પ્રોટીન, બરાબર। હવે ન્યુક્લિયો એટલે શું, તો ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન। હવે ન્યુક્લિયો એસિડ બે પ્રકારના, એક આપણને ખબર છે ડીએનએ, ડીએનએ એટલે ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ, અને બીજો છે આરએનએ, બરાબર, રિબોન્યુક્લિક એસિડ। તો ન્યુક્લિક એસિડ ના બે પ્રકાર છે, એક ડીએનએ છે અને આરએનએ, તો ટોટલ કેટલા ઘટકો થયા, ડીએનએ આરએનએ અને પ્રોટીન નું રંગસૂત્ર દ્રવ્ય બનેલું હોય, બરાબર। તો અહીં આપણે જોયું કે ભાઈ આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં પુષ્કળ પ્રમાણમાં પ્રસરણ પામેલ રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા ન્યુક્લિયો પ્રોટીનના જે તંતુ આવેલા છે
બીજું છે એનો ખુલ્લો ભાગ છે એનો કોષ કેન્દ્ર આધારક કહેવાય અને એક કરતા વધુ શું આવેલા હોય કોષ કેન્દ્રિકા આવેલા જોવા મળે છે બીજું વાત કરીએ આવો પટલ આ બહારની પટલની વાત છે તો કોષ કેન્દ્ર પટલ બે સમાંતર પટલોથી બને છે એટલે કે એક બહારની બાજુ હોય અને એક અંદરની બાજુ બે સમાંતર પટલો ભેગા મળીને બનતું હોય બીજું તો જેની વચ્ચે જે અવકાશ છે કેટલો છે 10 થી 15 નેનોમીટર બરાબર કેટલો અવકાશ છે 10 થી 15 નેનોમીટર અવકાશ હોય જેને કહેવાય છે પરિકોષ કેન્દ્રીય અવકાશ બરાબર કોષ કેન્દ્ર પટલની અંદર 10 થી 15 નેનોમીટર જેટલો અવકાશ હોય જેને કહેવાય છે પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે બીજું કે આ પટલમાં કોષ કેન્દ્રોમાં જોવા મળતા દ્રવ્યો અને કોષરસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરે છે એટલે આ પટલનું કાર્ય શું ભાઈ તો આ પટલ કેવો હોય ધારો કે આ વનસ્પતિ કોષ છે સમજો આ વનસ્પતિ કોષની અંદર અહીંયા કોષ કેન્દ્ર આવેલું છે તો આ જે ભાગ છે એને શું કહેવાય કોષરસ તો કોષરસમાં રહેલા દ્રવ્યો અને આની અંદર જે રહેલો ભાગ એને કોષ કેન્દ્ર રસ કહેવાય બરાબર એની અંદર કેટલા દ્રવ્યો હોય તો આ દ્રવ્યો અને આ દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કોણ કરે છે કોષ કેન્દ્ર પટલ કરે છે તો કોષ કેન્દ્ર પટલ એ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષરસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરે છે એટલે કોષ કેન્દ્ર પટલની વાત કરી ચલો હવે આપણે આગળ જઈએ બીજું કે કોષ કેન્દ્ર પટલનું જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે અહીંયા શું જોડાયેલું હોય ભાઈ તો અંતઃકોષરજ્જા શું જોડાયેલું હોય સરળ અંતઃકોષરજ્જા જે કણિકામય હોય અથવા કણિકા વિહીન હતી આપણે જે નલિકાઓ સ્વરૂપે દોડતા તો બાહ્ય કોષ કેન્દ્ર પટલ સામાન્ય રીતે અંતઃકોષરજ્જાથી સરંગ જોડાયેલું હોય છે જેને બિસ્કે જેના પર શું આવેલું હોય રિબોસોમ જોવા મળે છે એટલે અંતઃકોષરજ્જા સાથે જોડાયેલું છે બાહ્ય પટલ જેની સપાટી ઉપર શું આવેલા હોય રિબોસોમ આવેલા હોય છે ઓકે ચલો હવે આગળ જોઈએ કોષ કેન્દ્ર પટલ નિશ્ચિત સ્થાનોએ છિદ્ર બનવાના કારણે કોષ કેન્દ્રની સરંગ રચના અવરોધરૂપ બને છે આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડવાથી બને છે આ છિદ્રો દ્વારા આરએનએ અને પ્રોટીનના અણુ કોષ કેન્દ્રમાંથી કોષરસ અને કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવરજવ કરે એટલે અહીંયા જોડાવો આ પટલ શું થાય છે આમ તો સરંગ હોય પણ કોષ કેન્દ્ર છિદ્રોના કારણે શું થાય છે અવરોધ પેદા થાય છે વા છિદ્ર શા માટે આવેલું હોય તો અહીંયા ધારો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ અહીંયા વનસ્પતિ કોષ આ કોષ કેન્દ્ર પટલ બરાબર અને આ છિદ્રો તો અહીંયાથી ઉત્પન્ન થતા જે પ્રોટીનના અણુ હોય બરાબર આરએનએના અણુ હોય તો જેના અંદર પ્રવેશ કરાવવા માટે અને અંદરથી બહાર પ્રવેશ કરાવવા માટે જવાબદાર છે એ છિદ્રોનું કાર્ય શું ભાઈ તો કોષ કેન્દ્ર રસમાંથી આરએનએ પ્રોટીન જે દ્રવ્યો બને છે એના કોષરસમાં મોકલવા માટે અથવા કોષરસમાંથી કોષ કેન્દ્ર રસની અંદર મોકલવા માટે એ ભાગ જવાબદાર છે બરાબર તો એના માટે છિદ્રો ખૂબ જ અગત્યના હોય છે બીજું વાત કરીએ કોષ કેન્દ્રિકા આ જે ભાગ છે કોષ કેન્દ્રિકા બરાબર તો એની અંદર જોઈએ તો ગોળાકાર રચના છે પટલ વિહીન એની ફરતે કોઈ પટલ આવેલું હતું નથી બીજું કે તેના દ્રવ્યો કોષ કેન્દ્ર રસ એટલે આ જે કોષ કેન્દ્ર રસ છે એના શું હોય સંપર્કમાં હોય શું હોય સંપર્કમાં એટલે તેનું દ્રવ્ય કોષ કેન્દ્ર રસ કોષ રસ નહીં કોષ કેન્દ્રની અંદર રહેલો રસ એટલે કોષ કેન્દ્ર રસ સાથે સતત સંપર્કમાં હોય છે બીજું કે તે સારા માટે જવાબદાર છે તો આરએનએ ના સક્રિય સંશ્લેષણ એટલે એની અંદર શું બનવાનું કાર્ય થાય તો આરઆરએનએ આરઆરએનએ એટલે એનું નામ છે રિબોસોમલ રિબોસોમલ આરએનએ ના સક્રિય સંશ્લેષણ માટે શું છે ભાગ જવાબદાર છે તો કોષ કેન્દ્રિકાનો જે ભાગ છે પટલ વિહીન છે ગોળાકાર છે એની અંદર શાનું સંશ્લેષણ થાય તો આરઆરએનએ નું સક્રિય સંશ્લેષણ માટે જવાબદાર છે બીજું વાત કરીએ કે તે કોષોમાં એટલે કે જે કોષોમાં વધુ માત્રામાં સક્રિય પ્રોટીન નું સંશ્લેષણ થતું હોય તેમાં મોટી અને એક જ કોષ કેન્દ્રિકા જોવા મળે છે બરાબર જેની અંદર વધુ પ્રમાણમાં એક મોટા પ્રમાણમાં પ્રોટીનનું સંશ્લેષણ સક્રિય રીતે થતું હોય તેની અંદર એક જ અને મોટી કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્રમાં આવેલી હોય તો અને અંદર ખાસ ધ્યાન રાખવાનું છે પહેલું કોષ કેન્દ્ર પટલ વિશે સમજ જરૂરી છે કોષ કેન્દ્ર છિદ્ર તેનું કાર્ય શું રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર રસ
આ બધી વિષય આપણે અભ્યાસ કર્યો. હવે આગળ છે રંગસૂત્રનું બંધારણ, રચના અને તેના પ્રકારો. હવે રંગસૂત્ર તો આપણે કોષ કેન્દ્રની અંદર જોયું કે ભાઈ કોષ કેન્દ્ર રસમાં આવેલું જે દ્રવ્ય એટલે કે ગુંજરા જેવી જે રચના છે એને કહીશું રંગસૂત્ર દ્રવ્ય. હવે એ રંગસૂત્ર દ્રવ્ય એટલે કે પ્રત્યેક કોષની અંદર રંગસૂત્રો કેટલા, પ્રશ્ન એ થાય કે કેટલા હોય? 23 જોડ રંગસૂત્રો આવેલા હોય, બરાબર. એનું આખું ગુંચડું હોય, 23 જોડ રંગસૂત્રોનું શું આવેલું હોય? ગુંચડા સ્વરૂપે આખું રંગસૂત્ર દ્રવ્ય પ્રત્યેક કોષ એટલે એક કોષની અંદર આવેલું હોય. તો જોઈએ આપણે એની અંદર રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ તેમજ કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન, હિસ્ટોન પ્રોટીન છે, બિન હિસ્ટોન પ્રોટીન એટલે આપણને ખબર છે કોઈ ડીએનએ આરએનએ અને પ્રોટીન નું બનેલું હોય. હવે પ્રોટીન કયા પ્રકારના છે? તો હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના આલ્કલીય અણુ છે અને આરએનએ નું બનેલું છે એટલે ત્રણ ભાગ થયા. એક ડીએનએ થયું, બીજું છે પ્રોટીન. પ્રોટીન કયા પ્રકારના થયા? તો હિસ્ટોન પ્રકારનું પ્રોટીન, બિન હિસ્ટોન પ્રકારનું પ્રોટીન અને આરએનએ. આ ત્રણ પ્રકારના દ્રવ્યો ભેગા મળીને શું કરે છે? રંગસૂત્રની દ્રવ્યની રચના કરે છે. બીજું કે મનુષ્યના એક કોષમાં કેટલા મીટર લાંબો આખો રંગસૂત્ર દ્રવ્ય? તો 2 મીટર લાંબો રંગસૂત્રનું દ્રવ્ય હોય એટલે કે 2 મીટર લાંબો ડીએનએ નો તંતુ 23 જોડ રંગસૂત્રોમાં વહેંચાયેલું છે. એટલે જોડ 23 જોડ રંગસૂત્રોમાં વહેંચાયેલું છે. બીજું કે પ્રત્યેક રંગસૂત્રની રચનાની અંદર આ શું છે? ચાર ભુજાઓ છે. કેટલી ભુજાઓ? ચાર ભુજાઓ. મધ્ય ભાગે શું આવેલું હોય? સેન્ટ્રોમિયર પણ આવેલું હોય. અહીંયા સેન્ટ્રોમિયર છે. શું છે? સેન્ટ્રોમિયર. હવે એ સેન્ટ્રોમિયર ની આજુબાજુમાં આવેલી બિંબ આકારની જે રચના છે જેને કહેવાય છે કાઇનેટોકોર. શું કહીશું? કાઇનેટોકોર. તો પ્રત્યેક રંગસૂત્રમાં પ્રાથમિક ખાંચ એટલે કે સેન્ટ્રોમિયર ધરાવે છે. તેના પર એટલે કે સેન્ટ્રોમિયર ઉપર બિંબ આકારની જે રચના જોવા મળે છે જેને આપણે કહીશું કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જોઈ લઈએ રંગસૂત્ર દ્રવ્ય શાનું બનેલું હોય? તો ડીએનએ આરએનએ પ્રોટીન કયા પ્રકારના હોય? હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના. પ્રત્યેક કોષની અંદર જે આખો તંતુ છે એક કોષમાં 2 મીટર લાંબો ડીએનએ નો તંતુ 23 જોડ રંગસૂત્રમાં વહેંચાયેલું છે. બીજું કે પ્રત્યેક રંગસૂત્ર પ્રાથમિક ખાંચ એટલે કે સેન્ટ્રોમિયર ધરાવે છે. તેના પર બિંબ આકારની રચના જોવા મળે છે જેને કહેવાય છે કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો હવે આગળનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન પરીક્ષા માટે કે ભાઈ સેન્ટ્રોમિયર ના સ્થાનના આધારે એટલે કે આ રંગસૂત્રની અંદર આ સેન્ટ્રોમિયર હોય, ધ્યાન રાખજો, આ સેન્ટ્રોમિયર ની ગોઠવણીના આધારે એના ચાર પ્રકાર પડે છે. મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. ધ્યાન રાખજો, હવે પહેલા પ્રકારની અંદર શું થાય છે? તો રંગસૂત્ર કે ગોઠવાય છે મધ્યમાં ગોઠવાઈ જાય એટલે ચારે ચાર ભુજાઓનો આકાર કેવો હોય? સમાન જ હોય. એનું કદ કેવું હોય? સમાન હોય. બંને સમાન આકારની રચના ધરાવે. તો જોઈએ મેટાસેન્ટ્રિકમાં આ પ્રકારના રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર મધ્ય સ્થાન પર આવેલું છે જેથી રંગસૂત્રની જે આ બંને ભુજાઓ કેવી છે? સમાન લંબાઈ ધરાવે છે. બીજામાં જોઈએ સબમેટાસેન્ટ્રિકમાં. હવે આનાથી મધ્યથી થોડું ઉપર છે એટલે એક બાજુની ભુજાઓ નાની થશે અને બીજી બાજુની કેવી થશે? મોટી થશે એટલે લાંબી થશે. સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ દૂર આવેલું છે એટલે ઉપર કાતો નીચે, તો જેથી એક ભુજા કેવી થાય? ટૂંકી થાય ના લાંબી ભુજા થાય તો એને કહીશું સબમેટાસેન્ટ્રિક. ચલો હવે એક્રોસેન્ટ્રિક. એક્રોસેન્ટ્રિકમાં એનાથી પણ થોડા ઉપર એટલે એક ભુજા ખૂબ જ ટૂંકી થઈ જાય અને એક ખૂબ જ લાંબી થઈ જાય. તો રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગમાં જોડાઈ જાય, અહીં અમે દોડીએ બરાબર, તો જેથી એક ભુજા કેવી છે? એકદમ ટૂંકી થઈ જાય અને એક ભુજા લાંબી થઈ જાય બરાબર, તો એને કહીશું એક્રોસેન્ટ્રિક. ઘણી વખત ટીલોસેન્ટ્રિકમાં શું થાય? ઘણી વખત રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર છે ઉપર જોડાઈ જાય અને એના નીચે બધી ભુજાઓ આવી જાય બરાબર, તો ટીલોસેન્ટ્રિક એટલે સેન્ટ્રોમિયર રંગસૂત્રને આ છેડે આવેલું છે. ઓકે, બીજું કે કેટલાક રંગસૂત્રોમાં જે ભુજાઓ હોય એની ઉપર એક સેટેલાઇટ ભુજા આવેલી હોય. શું આવેલું છે? સેટેલાઇટ ભુજા બરાબર. તો કેટલાક રંગસૂત્રોમાં ચોક્કસ જગ્યાએ અભિરંજિત દ્વિતીય રચનાઓ ધરાવે છે જેને સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ચાર પ્રકારો જોઈએ, મેટાસેન્ટ્રિક, સબમેટા, એક્રો અને ટીલો. મેટામાં મધ્યમાં હોય, સબમેટાસેન્ટ્રિકમાં મધ્યથી સહેજ ઉપર, એક્રોમાં એનાથી પણ ઉપર અને ટીલોમાં સેક ઉપર બરાબર, અને છેલ્લે સેટેલાઇટ ભુજાની વાત કરી. થેન્ક યુ.